સુરત માં આરપીએસની જાગૃતિ માટે મતભેદો ભૂલી દરેક સંસ્થાના અગ્રણીઓએ ઘડી રણનીતિ ફાસ્ટ એસપીજી સહિતના આંદોલનકારી પાટીદારોના સંગઠનોના આગેવાનો એક થઈ લડવા પૂરા આવ્યો સુર પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા સહિત જેલમાં બંધ સાત પાટીદાર યુવકોને જેલમુક્ત કરવાની રણનીતિ ઘડવા માટે ગુજરાતભરના પાટીદાર અગ્રણીઓ સુરતમાં મળ્યા હતા. પાસ એસપીજી સહિતની સંસ્થાના અનામતની માંગ સાથે સંકળાયેલા પાટીદાર ગ્રુપના અગ્રણીઓની બેઠક સુરત ખાતે મળી હતી, જેમાં આગામી સમયમાં ગુજરાતભરમાં એક સમાન કાર્યક્રમો આપીને અલ્પેશ સહિતના યુવકોને જેલમુક્ત કરવાની માંગ તેજ બનાવવા નિર્ણય લેવાયો હતો. બાદમાં પાસ દ્વારા બેસાડેલા ગણપતિના વિઘ્નહર્તા વિસર્જન રેલીમાં બધા જોડાયા હતા. મતભેદો ભૂલી પાટીદાર અગ્રણીઓ મળ્યા. પાસ એસપીજી સહિતના આંદોલનકારીઓ મતભેદો ભૂલીને અલ્પેશ કથિરિયાની જલમુક્તિ માટે વિઘ્નહર્તાના વિસર્જન કાર્યક્રમ અગાઉ એક મીટિંગમાં મળ્યા હતા. સરથાણા જકાતનાકા પાસે આવેલી આશીર્વાદ સોસાયટીની વાડીમાં ગુજરાતભરના આંદોલનકારીઓ મળ્યા હતા. દરેક સંસ્થાઓ વચ્ચે અગાઉ મતભેદો જોવા મળ્યા હતા. ત્યારે અલ્પેશ કથિરિયા સહિતના યુવકોને જલમુક્ત કરવા માટે તમામ અગ્રણીઓ મતભેદો ભૂલીને ફરી એક મંચ પર આવ્યા હતા. ગુજરાતભરમાં ફરીથી કાર્યક્રમો પાસે પાટીદાર સંસ્થાઓ આંદોલનકારીઓ સંસ્થાઓના અગ્રણીઓની મળેલી આ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પાટીદાર યુવકોને જલમુક્ત કરાવવા માટે જ કરવું પડશે તે કરીશું. ગુજરાતભરમાં એક સમાન કાર્યક્રમ આપવામાં આવશે. જલમુક્તિની સાથે જ ફરીથી પાટીદારોની એકતાની તાકાતોનો પરિચય આપતા કાર્યક્રમો ગુજરાતભરમાં એક સાથે કરવામાં આવશે. પાટીદાર સમાજની એકતાને તાકાત બતાવવા માટે થઈ અલ્પેશ કથિરિયા સહિત જે યુવાનો જેલમાં બંધ કરવામાં આવ્યા છે, સરકાર છેલ્લા ઘણા સમયથી તાનાશાહી ઉપર આવી ગઈ છે, ત્યારે ફરી વખત પાટીદાર સમાજ એકજૂટ થઈ અને આજે એકતાને તાકાત બતાવી છે. જો આવનારા દિવસોમાં સરકાર આ તાનાશાહી બંધ નહીં કરે, અલ્પેશ કથિરિયા સહિત જે યુવાનો જેલમાં બંધ કરવામાં આવ્યા છે એને મુક્ત નહીં કરે, તો આનાથી પણ વધારે તાકાતથી લોકો ભેગા થશે અને શક્તિ પ્રદર્શન કરી અને સરકાર સામે આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે અને સરકાર સામે ઉગ્ર આંદોલન શરૂ થશે. આજે ગુજરાતભરમાંથી પાસ અને એસપીજીના મિત્રો, ગુજરાતભરના કન્વીનરો અને આગેવાનો, તમામ આંદોલનકારીઓ આજે સુરતની અંદર એક જ મુદ્દાને લઈને એકત્રિત થયા હતા કે આ સરકારને એક સાથે ચુનૌતી દેવા માટે એકત્રિત થયા હતા કે આ સરકાર ઝડપથી અલ્પેશ કથિરિયા સહિત તમામ જેલમાં પૂરેલા આંદોલનકારીઓને જેલમુક્ત કરે, નહીંતર સરકાર જે ભાષામાં જવાબ સાંભળવા માગતી હોય એ ભાષામાં પાસ સમિતિ અને એસપીજી સમિતિ જવાબ આપવા તૈયાર છે. આગામી દિવસોમાં અલ્પેશ કથિરિયા અને બાકીના મિત્રોને જેલમુક્ત કરવા માટે એક રણનીતિ બનાવવામાં આવી છે. પ્રથમ ચરણમાં ગાંધી ચિંત્યા માર્ગે, સત્યના માર્ગે અને અહિંસાના માર્ગે પ્રથમ ચરણમાં કાર્યક્રમો આપવામાં આવશે અને જો આ એમ છતાં પણ આ હિટલર અને અંગ્રેજશાહી સરકાર અલ્પેશ કથિરિયા સહિત મિત્રોને જો જેલમુક્ત નહીં કરે તો બીજા રાઉન્ડમાં સરકાર જે ભાષામાં વાત કરવા માગે એ ભાષામાં, એને સમજાય એવા ભાષામાં આંદોલનના બીજા ચરણની અંદર રોડ ઉપર આવી અને ગુજરાતનો પાટીદાર સમાજ આંદોલન કરશે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત.